ટીએમસીના સાંસદ સુદીપ બેનર્જીએ એમ કીધું કે સીપીએમ અને કોંગ્રેસ તો ભાજપના દલાલ છે. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે દેશની અંદર આખું વાતાવરણ રામમય છે અને રામ મંદિરની ચર્ચા ચાલી રહી છે, પરંતુ કોંગ્રેસ પક્ષ અત્યારે સીટ શેરિંગમાં પડ્યું છે. કારણ કે લોકસભા 2024ની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે, તો કયા કયા રાજ્યોમાં કોંગ્રેસ એકલી લડશે અથવા કયા કયા રાજ્યોની અંદર ગઠબંધન સાથે ચૂંટણી લડશે એની ચર્ચા કરવામાં આવી છે. અને બીજી તરફ કોંગ્રેસ અને ટીએમસી બંને એકબીજા ઉપર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો પણ કર્યા છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, કોંગ્રેસની ટીમે જે સીટ શેરિંગની જે ફોર્મ્યુલો છે એ તૈયાર કરી દીધી છે અને આવતીકાલે એટલે કે 3 જાન્યુઆરી 2024ના દિવસે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને એ રિપોર્ટ સોંપી દેવામાં આવશે. પણ સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે આ જે સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે એમાં 9 એવા રાજ્યો નક્કી કરવામાં આવ્યા છે જેની અંદર કોંગ્રેસ ગઠબંધન સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસે આ પહેલાં એવી જાહેરાત કરી દીધી હતી કે જે રાજ્યોની અંદર જે પાર્ટી સ્ટ્રોંગ હશે, જે પાર્ટીઓ મજબૂત હશે એની સાથે કોંગ્રેસ ગઠબંધન કરશે, અને જે રાજ્યોની અંદર કોંગ્રેસ પોતે મજબૂત હશે ત્યાં કોંગ્રેસ એકલા હાથે લડશે. એટલે તમે જુઓ કે મધ્યપ્રદેશની અંદર સ્ટ્રોંગ છે તો મધ્યપ્રદેશમાં એકલી લડશે, રાજસ્થાનની અંદર પણ ત્રીજી કોઈ પાર્ટી નથી એટલે રાજસ્થાનમાં પણ કોંગ્રેસ જાતે લડશે, ગુજરાતની અંદર એવું બને કે આમ કોંગ્રેસ એકલા હાથે જ લડશે પરંતુ આમ આદમી પાર્ટીના સહયોગથી લડે અને આમ આદમી પાર્ટીને 2-3 સીટો આપે એ રીતના પણ શક્યતા છે. હવે જે 9 રાજ્યો છે કે જેની અંદર કોંગ્રેસ ગઠબંધન કરવાનું છે એમાં એક રાજ્ય છે જમ્મુ એન્ડ કાશ્મીર, બીજું દિલ્હી, ત્રીજું ઉત્તર પ્રદેશ, ચોથું બિહાર, પાંચમું ઝારખંડ, છઠ્ઠું પશ્ચિમ બંગાળ, સાતમું કેરળ, આઠમું તમિલનાડુ અને 9 મહારાષ્ટ્ર. એમાં પશ્ચિમ બંગાળમાં તો મમતા બેનર્જીએ આગળ પણ એવું કહી દીધું હતું કે ભાઈ પશ્ચિમ બંગાળની અંદર મારે કોઈ પાર્ટીની જરૂર નથી, હું એકલા હાથે ભાજપની સામે લડવા માટે સક્ષમ છું. મહારાષ્ટ્રની અંદર પણ 2 દિવસ પહેલાં એવો ડખો ઊભો થયો હતો કે શિવસેના UBTના નેતા સંજય રાઉતે એમ કીધું હતું કે ભાઈ અમને મહારાષ્ટ્રની અંદર 48 બેઠકોમાંથી 23 બેઠકો અમે લડશું, એમાં કોંગ્રેસે ચોખ્ખી ના પાડી દીધી કે આટલી બધી બેઠકો આપી નહીં શકાય. હવે જે ટીએમસી નેતા અને કોંગ્રેસ વચ્ચે જે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થયા તેની વાત કરીએ તો ટીએમસીના સાંસદ સુદીપ બેનર્જીએ એમ કીધું કે સીપીએમ અને કોંગ્રેસ તો ભાજપના દલાલ છે. તો અધીર રંજન ચૌધરી જે કોંગ્રેસના નેતા છે એમણે એમ કીધું કે આખી જે ઇન્ડિયા ગઠબંધન છે એને મમતા બેનર્જી ખરાબ કરી રહ્યા છે. હવે આગામી દિવસોની અંદર એટલે જ્યારે મલ્લિકાર્જુન ખડગેને આખો રિપોર્ટ સોંપવામાં આવશે ત્યારે ખબર પડશે કે કયા કયા રાજ્યોની અંદર કેવી રીતના ચૂંટણી લડવાનું છે. પરંતુ ભાજપ માટે થોડીક મુશ્કેલી પંજાબમાં આવી શકે અને પશ્ચિમ બંગાળમાં આવી શકે, કારણ કે અરવિંદ કેજરીવાલ પણ પંજાબમાં કદાચ ઇન્ડિયા ગઠબંધન સાથે ચૂંટણી નહીં લડે એવું અત્યારે લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.